લચ્છા પ્યાજની રેસીપી યુટ્યુબ ફેમિલીને ખૂબ જ ગમી છે, તો આજે તમારી જોડે એક બીજી રેસીપી લઈને આવી છું, લચ્છા પ્યાજ વિથ કચુંબર. તો આ છે, એક ડુંગળી લઈ લીધી છે, બે મોળા મરચાં લઈ લીધા છે અને બીટ લઈ લીધું છે. આ રીતે બીટને લાંબી સ્લાઇસ કરી લીધી છે અને ડુંગળીની પણ આપણે આ રીતે લાંબી સ્લાઇસ કરી લઈએ. બીજી રેસીપી પહેલાં જે બનાવી એમાં ગોળ કરી હતી, આમાં આપણે આ રીતે લાંબી સ્લાઇસ કરી લઈએ. હવે આપણે આમાં સિક્રેટ વસ્તુ એક એ નાખવાની છે કે આપણે જીરું છે એ આ વખતે ઉમેરીએ છીએ, એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો જીરું આપણે શેકીને વાટી લઈએ. તમે જોઈ શકો આ જીરું લઈ લીધું છે, આખું જીરું. હવે આપણે એક થાળીમાં ડુંગળી નાખી દઈએ, એમાં મોળા મરચાં નાખી દઈએ, તમે તીખા મરચાં પણ નાખી શકો છો. આપણે આ રીતે બીટની સ્લાઇસ નાખી દઈએ, જીરું નાખી દઈએ. હવે મારી પાસે અત્યારે લીલી હળદર પડી હતી તો એની પણ મેં આ રીતે લાંબી સ્લાઇસ કરીને લઈ લીધી છે. આપણે એ પણ અંદર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. આ તમે જમવાની સાથે મૂકશો તો ગેરંટી સાથે કહું છું કે તમને ખાવાનું, બે રોટલી તો તમે વધારે જમશો, કેમ કે બાજુમાં તમે આ રીતે આ કચુંબર ખાશો ને તો ખૂબ જ સરસ લાગશે તમને. તો આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ, ચાટ મસાલો નાખી દઈએ. હવે લીંબુ આપણી પાસે કડક થઈ ગયું હોય તો એને આ રીતે મસળી લેવાનું, જેથી કરીને એકદમ જ્યુસી થઈ જાય. જોઈ શકો છો ઢીલું થઈ ગયું છે. હવે આપણે અંદર લીંબુ એક નીચવી લઈએ. ખૂબ સરસ લાગે છે આ કચુંબર, જ્યારે જમવા સાથે તમે મૂકો છો, દાળ ભાત સાથે પણ ખૂબ સરસ લાગે છે. તો આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ. કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને પ્લીઝ મારા પણ બીજા વિડીયો પણ જોજો. તમને ગમે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આપણે આ કચુંબર બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ યુટ્યુબ ફેમિલી.